चोटीला ना डूंगर वाली चंडमुंड नो सहार करो दैतो ना मूल बालिया चंडी स्वरूपे देव चामुंडा तमे चोटीले आसन वाया हो मारी भार भूमि नो उतार नारी तू सो भुवनेश्वरी करती सदा कल्याण जगत ना तू सो मां परमेश्वरी मां चामुंडा चोटीला ना डूंगरा वाली प्रगट पुंजाई से माये चंडमुंड नो सहार कीधो देवो ने उगार्या असुरो ने सहार्या एवी दयाली मां एना परचा आजे अपरंपार छे मां तो जागती ज्योत से मां ना अनेक स्वरूप जेम ऊंचा कोटड़ा मां कालिया भील ने मिल्या जसा भील ने वेणे वातू करी कालिया भील जेवो दीकरो दीधो अने गरीना नेहड़ा मां चारणो नी पत राखी अने जगा राणा ना लश्कर ने जमाड्यो हे मां ते तो सोमला खातर ने सोविसीना राज दीधा ई सोटी लानी तामुन हे मां तारो महिमा के बहु मजा नी बात छे રૂડો રળિયામણો મારવાડ દેશ અને એમાં દેવકીજી નદીને કિનારે ઝંગોડ નામનું નાનકડું ગામ ગામના પાદરમાં ઘેઘોર વડલો ઉભો છે હજારો વરહનો લગભગ એક વીઘામાં પથરાણેલો છે હો ઈ વીઘા એકના એ વડલાની હેઠે એની છાયામાં અસીમ કૃપાળુ જોગમાયા માં ચામુંડા બિરાજે હે લાગતી જોજ આસો મહિનાના નોરતા આવ્યા છે દેશ પ્રદેશથી ખાંભલા હાંકના રબારી ભાઈઓ ભેગા થયા માતાજીના નિવેદ કરે છે જોજો જગદંબાના પ્રતા જોજો તમે માં ચામુંડા એના નિવેદ કરે માતાજીના ઉત્સવ ઉજવે ને વળી પાછા ઘરે વ્યા જાય આમ જ્યારે જ્યારે નોરતા આવે માતાજીના તહેવાર આવે ત્યારે એ ખાંભલા હાંકનાર બારી ભાઈઓ એ ઝંગવડ ગામમાં ભેગા થાય આમ થોડોક ટેમ બન્યું કવિ કહે છે એમ દિવસ ગણતા માસ ગયા વર્ષે આતરિયા સુરત ભોલી સાહેબા નામ વિહરિયા હો વર્ષોના વાણા વાય બન્યું એવું ખાંભલા હાંકના 535 ગોઠી ભેગા થયા એ માતાજીના વીઘા એકમાં પથરાયેલા વડલાની હેઠે હો ગોઠી ભાઈઓ ભેગા થઈ વિચાર કરે છે માતાજીની પડલી ભરાણી છે આહા માતાજીનો હિર્યો ભોવા ધૂણવા બેઠો માના પાડે ડાકલીઓ વાગી ઝીણી ઝીણી ડાકલીઓ વાગે હો માં જોગમાયા ચામુંડા હિરિયા ભવાના નાભી કમળમાં પ્રગટ થયા ખમા 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 મારા હિરિયા હઉ ગોઠી માં ચામુંડાના પગમાં પડ્યા હે માં
તારો હીર્યો મારી એને ઘેરે દીકરો નથી હવે એની ઉંમર કેટલી થઈ ગઈ મારી હવે તો એક બે પછેડી માંડ ફાડશે મારી તારા ખોરડે ક્યાં ખોજ પડી હે સામુન મારી તું ક્યાં ગઈ પણ તા તો હિરિયાના ખોળિયામાં માં ચામુંડા બોલ્યા ખમા બાપા બોલાય બોલાય મારી સહબાઈ દીકરીને બોલાય બાપ એક માણા ઉભો થઈ વાડામાં ઝહબાઈ વાહી તું કરે સાણા થાપે છે ન્યા આવ્યા ઝહબાઈ તને માં જોગમાં યા સામુંડા બોલાવે હા તો ઝહબાઈ ની આંખમાંથી ધડ 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 આહુડાની ધારું પડી ઓ મારી માં આજ તને તારી દીકરી યાદ આવી લાકડીના ટેકે ઝહબાઈ હળું હળું હાલતી થયો જેની પાપણું પાંદળિયું થઈ ગયું છે માથે ભીંડી વરણા વાળ આવી ગયા હાથમાં લાકડીનો ટેકો લઈ ધીમે ધીમે માં ચામુંડાની પાસે આવી પોતાનો ખોળો પાથરીને બેહીગી હીરિયો ભૂવો ઝારના પાસ એમ કહેવાય છે કે હાંખિયા ઝહબાઈ ના ખોળામાં નાખે ને બોલે છે કે જા ભાઈ નવ મહિનામાં તારા ઘરે આમ તો આય નવ મહિના અને તેર દિવસે હું તારા ઘરે દીકરો દઈશ જા વાંધિયા મેળા ભાંગું અને તો સમજે કે હું ચામુંડા ખરી ભગતો ના દુઃખ આય ભાંગે ઝહબાઈ કહે છે જોજે માં હો અત્યારે મારી અવસ્થા કેટલી છે વિચાર કરજે હો હે ચામુંડા લાકડીના ટેકે હાલું શું હાતો હુકલ લાકડા ને લીલું કરવાનું છે મારી હો બોલ ને તો બીજું બોલતી નહીં પાળજે નકર દુનિયા વાતો કરશે બેટા હું એક બોલીને બીજું નહીં બોલું તો જગતમાં ચામુંડા ને મને કોઈ માને નહીં ઝહબાઈ કહે છે હે માતાજી જો તું મને દીકરો આપીને તો એ દીકરાનું નામ હું ચોટીલાના ડુંગરા ઉપર આવીને પાડી હે માં એના કર પણ હું ન્યા લઈશ આહા હીરિયા ભવાના પંડમાં માતાજી હમાઈ ગયા આધેડ અવસ્થા વટી ગયેલો હીરિયો ભૂવો ઝહબાઈ માતાજીની દયાથી પછી તો આનંદ આનંદ વર્તાણો છે હરખનો કોઈ પાર રહ્યો નથી અને પછી તો માતાજીના માનવા નખાણા એ પાઠ મંડાણા માના ભૂવા ભક્તો એ ભેળા મળ્યા અને આજ માં ચામુંડાના માનવા નખાય ઝીણી ઝીણી ડાકલીઓ વાગે અને જગદંબાના ગુણગાન ગવાય છે
ના ગામડા માં કોટડા ના ખાંદરા વાળી માં કાળિયા માં ચામુંડા ઈશ્વર કરે હું કોઈ ન કરે, જોગમાયા કરે હું કોઈ ન કરે, કિસ્મત ફરે પલવાર માન મસ્તાન માનવ હું કરે, પછી ભાવી ભૂલાવે ભાન ને પછી બુદ્ધિ વિચારી શું, કર્મ કરી અને બન્યું એવું, મારવાડની ધરતી માથે દુકાળ ના ઓળા ઉતર્યા, કારમો દુકાળ પડ્યો છે, નાખી ક્યાંય નજર પૂરતી નથી, આ બાજુ ખાંભલા કુટુંબ ના 535 ગોઠી માં ચામુંડાના આશરે ભેગા છે, માને પોસવા બેઠા છે, કારણ કે દુઃખ ની વેળા આવે ને તે માં સાંભળે, સંકટ પડ્યું છે હે માં, આ દુકાળ માંથી ઉગરવાનો કાંઈક માર્ગ બતાય, એ 535 ગોઠી આ માને પૂછે છે કે મારી અમારી ગાયું ભેહું હવે તો કીડિયું મકોણા રખવા મળી છે, હે માં ચામુંડા હવે મૂંગા પહોણ ના દુઃખ જોવાતા નથી મળી, આમાંથી ઉગાર હે ચામુંડા આમાંથી ઉગાર મારી, એવા માં ચામુંડા ની પાસે પોકાર થયા, હીરિયો ભૂવો માતાજીના થડા પાસે બેઠો, એના નાભી કમળમાં માં ચામુંડા પ્રગટ થયા, ખમા બાપા ખમા, હે મારા ભક્તો, હે રબારી ભાઈઓ,
હવે તમારી મહવાડી બાપ અહીંથી હાંકીને ફંસાળની ભોમકાત્ર ભંકારીને યાદ જાઉં હું ચામુંડા તમારી ભેરે છું. બસ આટલી વાત બની. માતાજીના વચનથી એ 535 ગોઠી હિરિયો ગોવો હો પંચાળની ભૂમિ તરફ પ્રયાણ કરે છે. ધીરે ધીરે માર્ગ કાપતા આવે છે. એમાં રસ્તામાં એમ કહેવાય છે કે કરહાળી ગામના પાદરમાં હવ આવે છે. જો કેવું બને છે, કરહાળી ગામના પાદરની માઇલ પાસે જ્યાં આવ્યા ને ત્યાં હિરિયા ભોવાની હાંઠ ઝોકી ગઈ. હાંઠ માથે કરંડિયો હતો. એ કરંડિયામાં જોગમાયા ચામુંડાનું ફળું હતું. ગોઠી ભાઈઓ કહે છે કે જુઓ તો ખરા, કંડિયામાં કોઈ જુઓ તો ખરા, માં ચામુંડા આપણી ભેળા છે કે નહીં. જો આ માના ભક્તો મારી હારે આવે ને દુખી તો નહીં થઈ ને. પણ આટલી વાત બની ને તો માતાજીએ કરંડિયાની વાડ ઉપર વર્તારો દીધો. બધાએ ગોઠીએ દર્શન કર્યા. નક્કી થઈ ગયું મારી આપણી ભેળા છે. આમ પંચાળની ધરતી માથે મુકામ કર્યા. થોડુંક રોકાણા બન્યું એમાં. એક દિવસ અધરાતનો ગરજ ભાંગ્યો છે. હિરિયા ભોવાને સપનામાં માં ચામુંડા આવ્યા. હે મારા હિરિયા બેટા, હવે પંચાળની ભોમકા માથેથી થોડોક અંધળો દાણો પાણી ખૂટ્યો છે. બેટા, હવારનો સૂરજ નારાયણ ઉગે ને એટલે તમે હવ સોર્સ તરફ જાજો. જો હાચા જલથી માની ભક્તિ કરી, માની સેવા પૂજા કરી તો માં કેવા પૂરણ પરચા પૂરે છે. માં ચામુંડાએ સોરઠ તરફ જવાનું કીધું. બન્યું એવું, સવારમાં સૂરજ નારાયણ ઉગ્યા. ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા ભામણા, જીવન મરણ લગી માન રાખજે કશ્યપ રાવ. હિરિયો હોવો ઉઠી બધાય ગોઠી ભુવાને ભેળા કરી. ભાઈ, મને સપનામાં માં આવ્યા. આપણને હવને સોરઠ ભણી જવાની ભલામણ કરી છે. માતાજીનો હુકમ માની 535 ગોઠી ભુવા પંચાળ માંથી સોરઠ તરફ જવા તૈયાર થયા. બને છે એવું. સોરઠમાં જુનાગઢમાં એ વખતે નવાબનું રાજ. નવાબનો હુકમ હાલે. બહારથી આવેલા માણસ હોય તો એને પોતાનું નામ ઠામ ઠેકાણું સરનામું લખાવવું પડે. અજાણ્યાને રહેવાય નહીં. ત્યાં 535 ગોઠી સોરઠમાં આવી એને ગીરમાં રૂડી રૂપાળી નદીને કાંઠે રૂડું નેહડું બાંધ્યું. ગરમાં રૂડી રૂપાળી નદીને કાંઠે નેહડું બાંધીએ નહીં રબારી ભાઈઓ માં ચામુંડાની સ્થાપના કરી. એ માતાજીના છટા પાસે ધૂપદીપ પ્રગટાવ્યા. માની આરાધનાઓ થઈ. માની સેવા પૂજા કરે છે. જેવા નેહડે જેના ઉજળા દૂધ છે એવા જ ઉજળા એના જીવન છે. આવા પવિત્ર રબારી ભાઈઓ અને એમાંય માનો હિરિયો ભુવો માતાજીની સેવા કરે છે. આમ માતાજીની સેવા કરતા કરતા જહબાઈ ને માતાજીની દયાથી સારા દિવસો રહ્યા. હરખનો કોઈ પાર ન રહ્યો. મા ચામુંડની દયાથી જહબાઈ ને સારા દિવસો થયા. હરખનો કોઈ પાર ન રહ્યો. આનંદ આનંદ થવાય. મા જગદંબા દયાળુ દેવી
ઈ ચોટીલા વાળી સામુ અધરાતે હીરિયા ભુવાના સપનામાં આવ્યો. હે મારા હીરિયા, સૂતો છો કે બાપ જાગીશો? હું ચોટીલાની ચામુંડ તને જગાડું કે મારી હીરીઓ કે મારી હોતોય નથી ને મારી જાગતોય. તો બાપ હીરિયા હવે હવ હારાવાના થયા. બેટા તું એક કામ કર, હવારનો સૂરજ ઉગે ને એટલે હવે આ તારી મહવાડીને તૈયાર કરીને આ બધા 535 ગોઠી મળી. બાપ હવે અહીંથી મારવાડ તરફ હલી નીકળો. માતાજીએ હીરિયા ભવાને સપનામાં દર્શન દીધા. એ જગદંબાએ માં ચામુંડાએ લીલી ચુંદડી ઓઢી છે, હાથમાં ત્રિશુળ છે, તેજ તેજ નો અંબાર. હીરિયો ભો માને બે હાથ જોડીને વંદન કરે. હે માં ભલે જેવી તારી મરજી. હે જગદંબા, હે માં ચામુંડા. આમ રાત વીતી ગઈ અને હવાર પડી, પણ હીરિયા ભવાને નક્કી નથી થતું મને આ સપનું આવ્યું સાચું કે ખોટું. એ 535 ગોઠીને ભેગા કરી હીરિયો ભવો બધાને વાત કરે. હાલો જગદંબા સપનામાં આવ્યા હતા, માએ વાત કરી છે કે હવે મારવાડની ધરતી માથે હવ હારા વાના થઈ ગયા છે, વરસાદ પાણી સારા થયા છે. એને માં ધરતી માએ એ લીલી ઓઢણી ધારણ કરી લીધી છે અને એને મારવાડની માલિપા હવે તો સુખ સંપત્તિ સાહેબી થઈ ગઈ છે. આમ હવ ગોઠી ભાઈઓ મારવાડ તરફ નીકળે. મારવાડમાં આવી અને હીરિયો ભવો પોતાના નેહડામાં જગદંબાની સ્થાપના કરી. વિચાર કરજો તમે, જ્યાં જ્યાં ગયો ત્યાં માં ચામુંડાએ ભલામણું કરી. અવસ્થા તો હવે આરે ગઈ થી, લાકડીના ટેકે હાલવું પડતું હતું. આવા ટેમે રહબાઈ ને એ સારા દિવસો જાતા હતા. જગદંબાને હીરિયો ભવો પ્રાર્થના કરે છે કે હે માળી દેને તો મારે ઘેરે દીકરો થયો, દીવે દીવો પેટાવાય, માળી દત્તક લેવો ન પડે. હે માં અંતર ની આરગુ હીરિયો ભવો કરે. આમ પૂરા 9 મહિના અને 13 દિવસે ઝહબાઈ ની કુંખે દીકરાનો જન્મ થયો છે. હે ને દેવના સકળ જેવો, માખણના પિંડલા જેવો, નવખંડમાં નામ રાખી દે એવો દીકરો માં ચામુંડાએ દીધો છે. જેને માથે જગદંબાના હાથ પડી જાય પછી દુઃખ ક્યાં રહે. માં ચામુંડાએ હીરિયા ભવાના વાંજિયા મેણા ભાંગ્યા. 70-80 વર્ષને ઉમરે પગેલો હીરિયો ભો ને રહબાય એને આંગણે માં ચામુંડાએ ઘોડીઓ બંધાયો. આવી લાગતી ઘોડી ચોટીલાના ડુંગર વાળી માં ચામુંડાના તો અપાર પરસા છે. અને પછી તો હીરિયા ભવાએ માનતા કરી હતી કે મારી ચોટીલાના ડુંગર ઉપર હું એનું નામ પાડી એ દીકરાના કર જ્યાં કરી આટલી વાતો બની છે. અને માં ચામુંડા કેવા પરચા પૂરે છે. આમ માં ચામુંડાને દયાથી
ઢીરિયા ભવાને ઘરે દીકરાનો જન્મ થયો. માખણ ના પિંડા જેવો દેવ ના સકળ જેવો માતાજીએ દીકરો દીધો. હિરિયા ભવાના વાંજિયા મેણા ભાંગ્યા, દીકરો તો માતાજી દે એનો આનંદ માનવ ના ઝૂપડે અનુભત છે. સંપત્તિ ગમે એટલી હોય પણ જો દીકરો કે દીકરી કાંઈ ન હોય તો આ સંપત્તિ કોઈ કામની નથી હો બાપા. ટૂંટો માટો ભાંગળો જે ઘેર પુત્ર નો હોય તો એને દીવાન કેરી જોતમે ધબક અંધારા હોય. ડુંગરની ખડકે ઉગ્યો ઝંખા ઉગા ભાણ પુત્ર વગેરના હોય માનવી તો એના જૂના મળે મહાન. દીકરો આપે માતાજી એનો આનંદ તો ન હતશે. હિર્યો હો માતાજીને પૂછે છે, હે માં તે મારા ઘરે દીકરો દીધો, મારે તારો માનવો નાખો છે, આનંદનો કોઈ પાર રહ્યો નહીં. માને પૂછીને મુહૂર્ત ઘટાવે છે. બરો ને બરો અગિયારસ ના મુહૂર્ત આવ્યા, હે ને પછી તો માનો માંડવો નખાણો, હે ઝીણી ઝીણી ડાકલીઓ વાગે. માતાજીના થાવા થવાય, માતાજીના ભોવા ભક્તો, માતાજીના ગોઠી એ આજ 535 ગોઠી માતાજીના ભેગા થયા છે. આહા હા, માતાજીનો માંડો નખાણો ને ગુણગાન ગવાય છે. આમ ઉત્સવ ઉજવાય છે માર ચામુંડાનો ચોટીલા વાળીનો. બને છે એવું હરખમાં ને હરખમાં, માણા ભૂલે ને તે ભીતમાં ભૂલે. હો હરખનો પાર ન રહ્યો, માતાજીને હીર્યો ભૂલી ગયો. છોકરાનું નામ ચોટીલાના ડુંગરા ઉપર પાડવાનું હતું, એના ઘર એની માથે ડુંગર ઉપર કરવાના હતા. બધો હીર્યો ભૂલ્યો, હીર્યો તો ભૂલ્યો પણ જહબાઈ ભૂલ્યો. હરખમાં ને હરખમાં એ માતાજીના માંડવામાં દીકરાનું નામ પાડ્યું. આહા, દીકરાના કર હોત કરી નાખ્યા, કાંઈ યાદ રહ્યું નહીં હો. પછી આ તો માં છે, રીજે તો રાજ આપે, ખીજે તો ડાટ વાળી ગયો. જગદંબા ન્યાલ કરી દે, તમે વિચાર કરજો. કોટડામાં કાળીઓ ભીલી દરિયામાં આવી પછેડી પોતાની નાખે, અને પછી જેમ બરફની પાટ માથે માણસ ધડ્યો જાય એમ દરિયાના પટ માથે ધડ્યો જાય. ઈ ચામુંડા ચોટીલાના ડુંગરા વાળી, કોટડાના કાંગરા વાળી, એ મૈસૂરના પાલક વાળી, પાનેરાના ડુંગરા વાળી માં જગદંબા હાજરા હજુ. ભૂલ કરી, દીકરો ભૂલ્યો. બોલે બંધાણો તો એ બોલ પાયો નહીં. પછી બન્યું એવું પોતાનો જે દીકરો હતો એનું નામ રાખ્યું તું હાથીઓ. બને છે એવું એ હાથીઓ દીકરો જે છે ને એ રમે છે પોતાના ભાઈ બંધુની હારે. અને અહીંયા માં જોગમાયા છે ને એ દુભાણા છે, કારણ કે માતાજીને લાલ ચુંદડી ચડાવવાની હતી. દીકરાના કર ચોટીલાની ડુંગર ઉપર કરવાના હતા, એનું નામ ચોટીલાના ડુંગર ઉપર પાડવાનું હતું. આ બધો હીર્યો ભૂલી ગયો. માં ચામુંડાએ ખેતલા વીરને બોલાવ્યા, આવો વીર તમારું કામ પડ્યું. કે હે વીર ખેતલા ધાવ જઈ અને હીર્યા ભવાના દીકરાને દંડ મારી આવો, જ્યાં અત્યારે મારો માંડવો નખાય અને ઉત્સવ ઉજવાય છે, બધા આનંદ કિલોળ કરે છે, મને ભૂલી ગયો છે. માતાજીનો હુકમ ખેતલા વીરે એમ કહેવાય કે માથે ચડાવ્યો. જગદંબાનો હુકમ થયો અને બન્યું એવું હીરિયા ભોવાના એક ના એક દીકરાને માંડવામાં જ હેરુએ ડંખ દીધો, એના પ્રાણ પંખેરું ઉડી ગયા.
ઘડીક પહેલા જ્યાં માતાજીનો માંડવો નખાતો તો ગુણગાન ગવાતા હતા, ડાકલીયું વાગતી હતી, ત્યાં કાળો કકળાટ વ્યાપ્યો. દીકરાને એરું આભડ્યો કારમો વિલાપ શરૂ થયો. એક જને તા માતાજીની પાસે ધા નાખે છે, એ માં ચામંડ મેં તારો માંડવો કર્યો, તે મારા ઘેરે દીકરો દીધો ને આમ જો લઈ લેવો થો તો પછી માં દીધો હું કામ, પણ કઈ ખબર નથી મારી મારા નોધારાનો આધાર વહી ગયો. હે માં જને તા તો વિલાપ કરે, મારી મારા આંધળાની લાકડી છૂટવાઈ ગઈ, છાતી ફાટ જને તા રોદન કરે છે. પછી તો દીકરાની લાશને તેડીને માંડવાની વશમાં લાવ્યા છે. ગાયું જ્યાં બંધાણી થી ખીલે એને વાસરું ધવારવાનું બંધ કરી દીધું. જનેતા એ એના દીકરા ધવારવા બંધ કર્યા છે, કોઈ પાણી પીતું નથી, ચારે બાજુ કોકાર થયા છે. હે મા ચામુંડા, આ ધીર્યો હો, મા ચામુંડા ને પોકાર કરે, મા મારી એવો તે કયો ગુનો થયો કે એની તે સજા મને આપી હતી. હે મારી, હું તારો હીર્યો હો, એ મારી મને માફ કરજે. હે ચોટીલાની સામંડ, સોરું કસોરું થાય ને પણ માવતે કમાવતે ન થાય. માં હીરિયા ભવાનો પોકાર માય સાંભળ્યો હો, કારણ કે માં છે જગદંબા છે દયાળુ છે. મીઠા મધુને મીઠા મેહુલા, એથી મીઠી ગોરી માં. હે જગદંબા બહુ દયાળુ હો, માં ચામુંડા ભૂલ્યા. હે મારા હીરિયા, તું મારી માનતા ભૂલી ગયો છો બાપ, મારી મને માફ કરો. હે માં, હું તારો હીરિયો હો, મારી મારી ભૂલ થી મને માફ કરજે. હે માં, હું લાલ સુંદડી ઓઢાડવા તને ચોટીલાના ડુંગર ઉપર આવી, મને જીવતો રાખજે. હે જગદંબા, પણ જોજે મારા હીરિયા, હવે ભૂલ કરતો નહીં હો, હું ચોટીલાની ચામુંડ, નવખંડમાં તારું નામ રાખી ન દઉં ને તો હું ચામુંડ નહીં હો. હીરિયે પસ્તાવો કર્યો, જગદંબા દયાળુ, માતાજીને કરુણા ઉપજી, દીકરાને હજુ ને કર્યો. આહા, આળ મળી હીરિયાનો, એ હીરિયા ભવાનો દીકરો બેઠો થયો. જને તા તો દોટ કાઢીની દીકરાને વળગી પડી હો, જેમ વાસરોને ખીલેથી છોડી અને મૂકો ને જેમ ગાને ભેટી પડે ને એમ. માં દીકરો મળ્યા છે, આવો બનાવ બની ગયો છે. માં ચામુંડા પૂરણ પરચા પૂરે છે, હીરિયો ભો તો પછી રાજ દી. એ માનું સમરણ કરે, માની ભક્તિ કરે, માની સેવા પૂજા કરે. આમ કરતા કરતા ઘણો સમય વીતી ગયો. બાપા શક્તિ છે ને, પરીક્ષા કરે, પોતાના ભક્તોને તાવે, ભૂખ્યા રાખે, ભોંય સુવાડે, શરીરની પાડી દે ખાલ. આટલું કરતા નો માને તો પછી એ માં કહી દે ન્યાલ હો, વેઠવું બહુ પડે, દુઃખ ખૂબ જી હો, પરીક્ષા તો લે હો. ભોળી માએ હીરિયાને ભૂલ્યો હો, જોઉ તો ખરી મારો દીકરો કેટલાક માસે ખબર પડે. સુખ સંપત્તિ સાહેબી વધી ઘરે, દીકરાનો જન્મ થયો છે, હીરિયો ભો સુખમાં સુખમાં. જો જગદંબા પરીક્ષા કરે છે, માને હરપળી ભૂલી ભૂલી જાય છે, પણ જગદંબા દયાળુ દેવી અને માફી કરી દે. એવા પૂરણ પવિત્ર ભક્તો જો હોય બને છે કેવું. હીરિયો સુખ સંપત્તિમાં સાહેબીમાં માને ભૂલી ગયો અને માં ચામુંડાને એના ઉપર વળી પાછો કોપ કરવો, એને સજા કરવી,
એને માર્ગ દેખાડવો મારા હિરિયા. એ મારા હિરિયા તું હોતો છો કે જાય કઈક હમજ હમજ હું તારા કળની દેવ સોટીલાની સામો. હે મારા હિરિયા, પણ હિરિયાને સુખ સંપત્તમાં માં ભૂલાણા અને આ બાજુ બન્યું એવું જે સોરઠ ભણી ગયા હતા જુનાગઢમાં. નવાબને પૂછ્યા વગર પોતે પાછા મારવાડમાં આવી ગયેલા. માને પૂછવું પછી નવાબને મુકામ પૂછવું. માએ કીધું એટલે મારવાડમાં આવી ગયેલા. નવાબને કીધેલું નહીં અને એ ઘણા સમય પછી જુનાગઢના નવાબના ચોપડા ઉકેલ્યા કે અહીંયા એ નદીના કાંઠે હિરિયા આમના ભવાનું નેહડું હતું. એને માં ચામુંડા હાજરા હજુ છે? ના ના, આવા ખોટા નથી મારા હિમાડામાં. નહીં હાજર કરો હિરિયા, તપાસ કરી નદીના કાંઠે. નથી હિરિયો, નથી હિરિયાનો નેહ. ખબર પડી કે નથી ન્યા કોઈ બાદશાહ સલામત. ક્યાં ના છે? સરનામું જોઈ તો ખબર પડી કે મારવાડના જુનાગઢના નવાબના હુકમ છૂટી ગયા. પાંચ પછી ઘોડે સવારો મારવાડમાં આવ્યા. આ તો માતાજીનો કોપ હતો બાપા. હિરિયાને કેદ કર્યો, હાથે પગે બેડિયું પડી છે. હો હિરિયાને કેદ કરી જુનાગઢના દરબારમાં લાવવામાં આવ્યો. હાથે ને પગે લોખંડની બેડીઓ જોડાઈ ગઈ છે. હિરિયા ભુવાને જુનાગઢની જેલમાં પૂર્યો ને આ બાજુ બરોબર નવરાત્રીના દિવસો આવી ગયા છે. કેવા બનાવ બને જોજો. આ બાજુ હિરિયો જેલમાં છે ને આ બાજુ કાલથી નવરાત્રી બેસે છે. 535 ગોઠી જંગવડ ગામના પાદરમાં જે વિઘાયક નો હોટલો છો ને, જ્યાં માં ચામુંડા જોગમાયા બિરાજે ને ત્યાં ભેગા થયા. વિચારે થયા શું કરીશું. હિરિયો તો જુનાગઢ ની જેલમાં છે, માતાજીના નહોતા આવ્યા. આપણા ભુવા વગર માતાજીના જવારા કોણ આવશે? નવ નવ દિવસના નકોરડા ઉપવાસ કોણ કરશે? એ માડી તારા ધૂપ દીપ પ્રગટાવીને તારી પૂજા કોણ કરશે? આમ ગોઠીભાઈ વિચાર કરે છે. વિચાર કરતા કરતા કાલથી નવરાત્રી આવે. બહુ ગોઠીભાઈએ વિચાર કર્યો, આપણે કામ કરીએ. નવ દી ઉધી એક એક દીકરીને હરોજ માતાજીના આશરે ઉભી રાખવી. પહેલે દીએ એક, બીજી દીએ બીજી, ત્રીજે દીએ ત્રીજી, એમ એક પછી એક. નવ દિવસ સુધી નવ દીકરીને ઉભી રાખવી. અને આ નવે દિવસ સુધીમાં જો માતાજી સામંડી સોટી લાની આપણા હિરિયાને ન લાવે ને, તો આ નવે દીકરીઓને આ ઊંડી ખાઈ જે ગળાવી છે ને એની મારી પાસે અગ્નિ પેટાવી અને પછી એમાં એને ધકેલી દેવી. જો માં ચામુંડ આવે આ દીકરીઓની ધાયે અને એની વારે. પહેલું નોરતું આવ્યું, એક દીકરીને ઉભી રાખી, બીજે બીજી, ત્રીજે ત્રીજી, એમ કરતા 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 8 નોરતા પૂરા થયા. 8 કુવારિકા માતાજીના મઢ સામે ઉભી છે. આદા 8-8 દીકરીઓ કુવારિકા માતાજીને પુકાર કરે કે હે માં અમારો શું વાંકશે? દીકરીઓ પાણી માગે છે પણ કોઈ એને પાણી પાતું નથી. આખું કુટુંબ જાણે નિર્દય બની ગયું. પણ હવે તો નવમું નોરતું આવ્યું, નવમી દીકરીને ઉભી રાખી દીધી.
આગળ ખાઈ ગળાવી એમાં અગ્નિ પ્રગટાવી અને જ્વાળા હું પ્રગટી છે. લાવ 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 લાવ. આ બાજુ સોટીલાના ડુંગરા માથે માં ચામુન ને વિચાર થયો, મારો દીકરો તો ભૂલ્યો ને, હું આ પરીક્ષા કરવા જાય ને તો અનર્થ થઈ જાય, હું તો માં છો, દીકરો ભૂલ્યો છે, હું નહીં બતાવું તો બીજું કોણ બતાવશે. મને ચોટીલાની ચામુન ને કાળી ટીલી લાગશે, મને કોણ માનશે. હા પછી તો માએ એ મધરાજે એ ભુવાને છોડાવવા, માએ પર્યાણ કર્યા છે જુનાગઢની જેલમાં, હિરિયા ભુવાની વારે માં ચામુંડા આવે છે, મારો હિરિયો મને પોકાર કરે ને આ બાજુ જેલમાં, હિરિયો પોકાર કરે કે હે મારા કળની દેવ માં મને માફ કરજે, હું તારી માનતા ભૂલ્યો હે માં. અને આ બાજુ નવી દીકરીઓની જાય ચોટીલાની ચામુંડ હિરિયાની વારે આવે છે. વારે દોડી આવે માડી વારે દોડી. ઇરિયા
માતાજી હિરિયા ને જેલ માંથી છોડા બાપ હિરિયા સુતો સો કે જાય જેલ માં હિરિયો માને કહે છે કે મારી મને અહીંયા ક્યાં હકલી નીંદે બાપ ઉભો થા હું તારા કળની દેવ સામુલ તને લેવા આવીશ મારી કેવી વાતો બની કેમ ઉભો થાવ માં મારા હાથમાં હાથ કડ્યું પગમાં બેડ્યું મારી મારા ઢીસણમાં સાડીઓ ફેરવીને ઢોકડાની પૂતળીઓના દામ દીધા માં કેમ કરીને ઉભો થાવ હિરિયાની આંખ માહોડાની દારૂ પડી ગઈ ચામુંડાએ માથે હાથ મૂક્યો હિરિયાએ પસ્તાવો કર્યો માતાજીની દયાથી એની હાથ કડી બેડ્યું તૂટી ગયું મારી આમાંથી બહાર કેમ નીકળ્યું કે હે મારા હિરિયા આ સુનાની જેલના હળિયા છે ને એને જો આમ જો પકડી અને ઝાલ જેમ પાણી ઓગળે એમ ઓગળી નો નાખું ને તો હું સોટીલાની સામું નહીં હોઉં હાલ મારા દીકરા હાલ પણ મારી એ હળિયા એ ભાંગીને એ કાઢીને પછી જાવ ક્યાં મારાથી હલાય એમ નથીમાં ઇતિહાસ એમ કહે છે કે માતાજીએ પવન વેગી ઘોડો આપ્યો હિરિયા બેહિદાજી માથે હવારનો હુરજ ઉગે એટલે તને હું જંગવડના પાદરમાં નો પગાડું તો ચોટીલાની સામૂન નહીં બેટા જા જા નગર નવ નવ દીકરીઓ હોમાઈ જાય દીકરા હવારનો પોર નહીં ઉગવા દો માતાજીની દયાથી હિરિયો હો પવન વેગી ઘોડા પર બેહી અને જંગવડના પાદરમાં આવે છે બાપા તો કેવું બી માતાજીના પારે નવે દીકરીઓને ઉભી રાખી દીધી છે હવે તો હવારના તાણાની વાત જોવાય છે જો હિરિયો ભૂવો ન આવે તો આ હળગતી ખાઈમાં નવે દીકરીને પધરાવી દેવાની હતી પણ હિરિયો ભૂવો તો આવી પગ્યો તો ગામના પાદરમાંથી અહીંયા માતાજીના થાનક પણ આવે છે દૂરથી એ ખાઈમાં અગ્નિની જ્વાળાઓ પ્રગટે છે નવે દીકરીઓ માતાજીની સામે હાથ જોડીને ઉભીઓ છે નથી અનાજ લીધું નથી પાણી પીધું દીકરીઓ આ ધા દે છે કે હે મોટીલા વાળી પણ તા તો હિરિયો આવ્યો ના દૂરથી આ બધું દ્રશ્ય જોયું ગડગડતી દોટ દીધી હો મુઠ્ઠી વાળી હો જે અગ્નિની ખાય હળગતી દીધી ને એની પડખેથી દીકરીઓને એ કોર હળસેલી અને ઈ પોતે હિરિયો ભો એમ કહેવાય છે કે અગ્નિની ખાઈમાં પડી ગયો એ માતાજીનો પોઠિયો પછી તો એ અગ્નિની ખાઈમાં સ્નાન મળ્યો કરવા હો જાણે આમ ગંગા જળના નીરથી એ ભો નાતો હોય એમ ખમા 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 હિરિયાના નાભે કમળમાં મા ચામુંડા પ્રગટ થયા હો ખમા મારા હિરિયા ઘડીકમાં તો એ હિરિયો ભૂવો અગ્નિની ખાઈમાંથી સ્નાન કરીને બહાર આવે બધા એને મા ચામુંડાના દર્શન મા ચામુંડાએ લાજ રાખી દીધી હિરિયાને હાથો સમજાણું પછી તો તરત બધા ગોઠી ભોવાને એ તૈયાર કરીને 535 એ રબારી ગોઠી મા ચામુંડાની માનતાએ હિરિયો ભો નીકળ્યો માતાજીને લાલ ચુંદડી ચડાવી છે એ હિરિયો ભો રહભાઈ હવ ચોટીલા આવે છે પણ શરીર વૃદ્ધ થઈ ગયું છે એટલે ડુંગર ઉપર ચડાય એમ નથી કેમ કરું હે માં ભક્તની અરજ સાંભળીને એમ કહેવાય છે કે માતાજી ડુંગરથી હેઠા આવ્યા બેટા કાલે આવજે બીજે દિવસે બધા ડુંગર ઉપર આવે છે માતાજીએ લીલી ચુંદડી ઓઢી છે પણ આ હિરિયો એમ કહે છે કે મારી તે લીલી ચુંદડી ઓઢી ને પણ મારી મારે તો તને લાલ ચુંદડી ઓઢાડવી છે
એ સાંભળી માતાજી ચોટીલા વાળી ચામુંડું બીજું મુખ ધારણ કરે છે અને હીરીઓ બહુ એની માનતા પૂરી કરે છે એ બે મુખી માં ચામુંડ આજે ચોટીલાના ડુંગર ઉપર લાગતી બેઠી છે હે ને પાંચાળની ભૂમિકા માટે આય પૂરણ પરતા પૂરે હીરિયા ભવાની માં ચામુંડાએ લાજ રાખી હાથિયા જેવો દીકરો દીધો એ હાંભલા આંખના રબારી ભાઈઓ માતાજીને કુળદેવી તરીકે પૂજે હે માના નિવેદ કરે માના હવન હોમ કરે એવી દેવી દયાળી ચોટીલા વાળી માં ચામુંડ એક જાગતી જ્યોત છે આવા કળયુગમાં આવી જગદંબાનું ભજન થઈ જાય કે હે માં કુળદેવી અમારા લાખો ગુના માફ કરીજે મારી જો ભૂલે સુખે કોઈને કાંઈ દુભાયું કાંઈ થઈ ગયું હોય તો હે માં છોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય હે જગદંબા અમારા હંધાયના જીવન ગુલાબના ફૂલ જેવા કરી દેજે માં જો આવી પ્રાર્થના ઉઠી જાય તો માં ચામુંડા હે કાયમને માટે હવને લીલા લહેર કરાવે અને માં તો દયાળુ છે કરુણાની મૂર્તિ છે જો એને સમરો ને તો મારી ભલમાં દોડી આવે આવી અને એ નોધારા માણસનું બાવડું પકડે દુખિયાની બેલી બને હે ને વાંધિયાને ઘેરે પારણા બંધાવે ભવ ભવના દુઃખ દાળીદર દેવી ભાંગીને ભૂકો કરી નાખે પણ માતી શ્રદ્ધા સાચી ભાવના અને પૂર્ણ વિશ્વાસ હોય તો આજે એ ચોટીલાના ડુંગરા ઉપર લાગતી માતાજી માં ચામુંડા બેઠી છે ભોગરી દર્શને લાગ્યો આજ હજારો શ્રદ્ધાળુ માનવીઓ માના પારે હાલી પૂતા ધડતા માને આશ્ચર્ય આવે છે